ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ અને કેન્દ્રીય મંત્રી શ્રી રાજનાથસિંહજીની ઉપસ્થિતિમાં ભારત કે મન કી બાત મોદી કે સાથ એ કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ગુજરાતમાં આ કાર્યક્રમનું જે 26 લોકસભા ગુજરાતની છે એમાં 26 રથ બનાવ્યા છે એનું પ્રસ્થાન કરાવવામાં આવશે. આ 26 રથ સતત એક મહિના સુધી દરેક ક્ષેત્ર દરેક વર્ગના લોકોના સૂચનો લેશે, જેના આધારે 2019ની લોકસભાના સંકલ્પ પત્રમાં એનો સમાવેશ કરવામાં આવશે. એટલે વિશ્વની સૌથી મોટી જનમન ભાગીદારીનો એક પ્રયાસ છે. હું પ્રદેશના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીને આ કાર્યક્રમ માટે આપની સાથે વાત કરી. ભારત કે મન કી બાત અમારે મોદીજી કે સાથ માટે ગુજરાતના અને લોન્ચ કરવા માટે રાજ્યમાં પ્રસ્થાન કરવા માટે પધારેલા લાડીલા મુખ્યમંત્રી અને યોગીભાઈ, શ્રી ભરતભાઈ, હર્ષદભાઈ, હમણાં 3 તારીખે આદરણીય અમિતભાઈ શાહ રાષ્ટ્રીય અધ્યક્ષે ભારત કે મન કી બાત અમારે મોદીજી કે સાથ સમગ્ર ભારતમાં લોન્ચ કરાવ્યું છે. દરેક રાજ્યમાં ગુજરાતની 26 લોકસભા સીટ 26 રથ એ મન કી બાત મોદીજી સાથે કરવા માટે પ્રસ્થાન થવાનું છે. આપણે સૌ જાણીએ છીએ કે 2014માં જે પ્રકારે અરાજકતા, અંધાધૂંધી, ભ્રષ્ટાચાર, અવિશ્વસતાનું વાતાવરણ, નેતૃત્વવિહીન દેશ એવા વખતે 2014ની લોકસભાની ચૂંટણી યોજાણી અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશની અને રાજ્યના જનતાના આશીર્વાદથી આ મંત્ર 7 રથમાં 4.5 વર્ષમાં ચરિતાર્થ કર્યો. રાજ્યમાં પણ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ લોક ભાગીદારીનો કન્સેપ્ટ એ રાજ્યમાં મૂક્યો હતો. રાજ્યમાં પણ જયારે સરકાર ચલાવી છે ત્યારે તમામ લોકોનો સહકાર, સહયોગ અને સૂચનો મળે અને એમના આધાર ઉપર સરકાર ચાલે આ પ્રકારે હંમેશા નરેન્દ્રભાઈ કાર્યરત રહ્યા છે. ત્યારે મન કી બાતની એક સફળતા મહિનાના છેલ્લા રવિવારે આપણે સૌએ જોઈ છે. ત્યારે પણ કેટલીક વાતો એ અલગ અલગ સંદર્ભે કરવામાં આવી, પણ દેશની જનતાએ મનની વાત, નરેન્દ્રભાઈના મનની વાત, એમના વિચારો મૂક્યા અને એમના આધાર ઉપર આ સફળતાપૂર્વક પ્રયોગ પણ પૂરો થયો, શરૂ છે હજી પણ. એવી જ રીતે આગામી ચૂંટણી આવી રહી છે ત્યારે ભારત વર્ષના લોકમાનસમાં લોકાભિમુખ સરકાર પુનઃ એકવાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બનવા જઈ રહી છે ત્યારે એમના મનમાં કઈ સૂચનો, એમના મનમાં કઈ વાત કે દેશની સરકાર કેવી રીતે ચાલવી જોઈએ. નરેન્દ્રભાઈએ હંમેશા કહ્યું છે કે હું પ્રધાન સેવક છું, લોકોની સરકાર છે, ત્યારે લોકોના વિચારો એ મહત્વના હોય છે. આગામી સંકલ્પ પત્ર પણ આ સમગ્ર દેશમાં ભારત કે મન કી બાત અમારે મોદીજી કે સાથની સાથે જે કઈ સૂચનો, જે કઈ વિચારો, જે કઈ વિષયો એ આવશે એ સંકલ્પ પત્રમાં સામેલ કરવામાં આવશે. લગભગ 10 કરોડ લોકો એ સીધા જ આ નરેન્દ્રભાઈની યોજનામાં, ભારતીય જનતા પાર્ટીની યોજનામાં મન કી બાત મોદીજી કે સાથમાં જોડાવાના છે. સમાજ જીવનમાં જીવન પરિવર્તન, ગરીબ કલ્યાણકારી નીતિઓ આપણે જોઈ રહ્યા છીએ કે એમની ફળશ્રુતિ, ગરીબોના જીવનમાં પણ કલ્યાણકારી દીપક પ્રગટાવવાનું કામ એ નરેન્દ્રભાઈની ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. મિસ્ડ કોલ નંબર આપ સૌ જાણો છો, છતાં પણ આપણા માધ્યમથી રાજ્યની જનતાના ધ્યાનમાં રહે એટલા માટે
57 17 17 17 ઉપર પણ મિસ કોલ કરીને પોતાની વાત કરી શકે છે. રથ તો જવાનો જ છે, અલગ અલગ સેગમેન્ટોમાં પણ એમના રથ દ્વારા એમના સૂચનો લેવા છે. એક વેબસાઇટ www.BharatKeMannKiBatt.com ઉપર પણ પોતાની વાત અપલોડ કરી શકશે. લગભગ 7500 જેટલી પેટીઓ એ અલગ અલગ સ્થાનો ઉપર મુકાવાની છે. એમાં પણ એના સૂચનો, આ પ્રકારનું એક સૂચન પત્ર પણ એમાં મૂકવામાં આવ્યું છે. એમાં પણ જનતા જનાર્દન એ પોતાનો વિચાર એ મૂકી શકવાના છે. કિસાનો, યુવાનો, ગરીબો, સર્વસમાવેશક વાત હોય, ગુડ ગવર્નન્સ, અર્થવ્યવસ્થાની વાત, શિક્ષાની વાત, ફાઇનાન્સની વાત, વિદેશ નીતિની વાત, વર્કિંગ ક્લાસની વાત, મિડલ ક્લાસની વાત, આ બધા જ લોકો એ પોતાની વાત, યુવાન હોય, બહેન હોય, બધા જ લોકો પોતાની વાત એ આમાં મૂકે એવી પણ અમે અપેક્ષા રાખીએ છીએ. હું આપણા માધ્યમથી સમગ્ર રાજ્યની જનતાને અને મુખ્યમંત્રીની વિશેષ વાત કરવાના છે ત્યારે વિનંતી કરીશ. આપને પણ કહું છું કે તમારા મનની વાત પણ પત્રકારોની હોય, કારણ કે આપ પણ ફિલ્ડમાં છો ત્યારે એ વાત પણ આપ મૂકી શકશો. અને એ પ્રમાણે દેશ દીવ અને ભૈરવ દેશ બને, વિશ્વગુરુના સ્થાને બેસે, નવ ભારતની કલ્પના, આગામી પેઢીના સપનાનું ભારત બનાવવા માટે નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર, અમારું સંગઠનનું નેતૃત્વ કરતા અમિતભાઈ શાહ એક અલગ અલગ પ્રયોગો કર્યા છે ત્યારે મને પૂર્ણ વિશ્વાસ છે આ રથ 1 મહિનો સુધી રાજ્યમાં ફરવાના છે, બધી લોકસભામાં હોવાના છે, લગભગ 4 દિવસ એક વિધાનસભાને મળશે. ત્યારે હું આપણા માધ્યમથી વિનંતી કરું છું કે આપણું ભારત કેવું હોવું જોઈએ. કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની પુનઃ એકવાર 2019 સરકાર બનવાની છે ત્યારે 7 રથમાં લોક સરકાર બની છે, પુનઃ એકવાર એ પ્રકારની લોકભાગીદારીથી એમના વિચારોથી ચાલતી સરકાર, પ્રજા કલ્યાણકારી નીતિઓ કે છેવાડાના માણસ સુધી પહોંચે એ પ્રકારના ભાવ સાથે આ એક લોન્ચિંગ કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રીશ્રીના હમણાં જ પ્રસ્થાન કરાવવાના છે ત્યારે આપણે મુખ્યમંત્રીશ્રીની વચ્ચે વધારે નહીં રહેતા, દેશ એક બને, નેક બને, શ્રેષ્ઠ બને આ ભાવ સાથે આપણે સૌ આ ભારત કે મન કી બાત અમારા મોદીજી કે સાથ આપણી વાત એ ચોક્કસ જે કાંઈ વિચાર હોય, વાત હોય, સૂચન હોય એ આ રથ પણ ફરવાનો છે. અલગ અલગ માધ્યમો દ્વારા પણ સૂચનો એમાં લેવાવાના છે અને એના આધાર ઉપર સંકલ્પપત્ર આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનો બનશે. અને 2019 પણ મને સંપૂર્ણ શ્રદ્ધા છે દેશની અને રાજ્યની જનતા કે પુનઃ એકવાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા કરતી સરકાર, લોક સરકાર એ બનાવવાના છે ત્યારે એક મહત્વનું કહી શકાય એવી કડીમાં સૌ સહભાગીદાર બનીએ, સાથીદાર બનીએ એવી અપેક્ષા માની મુખ્યમંત્રીશ્રી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ, આપની સાથે વાત કરી પહેલા આ રથમાં જે નાનકડી એક ડોક્યુમેન્ટરી છે કેન્દ્ર સરકારની એને જોવા માટે હું આપશું. 5 સાલ પહેલે ક્યાં થા ભારત કે બનને, શાયદ યહી કે ઇસ દેશ કા કુછ નહીં હો સકતા, ઇન્ડિયા ભી હો સકતા હૈ સામને, હો સકતે કામ હૈ હાથો હાથ, એસા પહેલે તો ના લગતા થા, નારે તો લગ સકતે હૈ પર ગરીબી યહાં નહીં રહ સકતી, લંબી કતારે નહીં જા સકતી, બિજલી યહાં પે નહીં આ સકતી, કાલે ધન કા કોઈ કુછ નહીં કર સકતા, કરપ્શન કા કભી કુછ નહીં હો સકતા, એસા હી તો હમે લગતા હૈ. पर आज हर कहीं हो रही है सफाई, दिलों में अपने भर रही है सच्चाई, गरीबी की जमकर हो रही है धुलाई, हर कदम पर हो रही है गरीब की भलाई, आज हर कोई हो रहा है डिजिटल, पावर का पहुंचा है पहली बार कनेक्शन, आज मेक इन इंडिया कर रही है ये दुनिया, आसमान तक पहुंची है अपनी दुनिया, हर फौजी का हुआ है सीना चौड़ा, दुश्मन को दोजख के द्वार पे छोड़ा, तेज फैसले आज लिए जाते हैं, न छुट्टी न वेकेशन, सही काम किए जाते हैं, अब भारत मन से कहता है कि इस देश में हर सपना सच हो सकता है, देखिए तभी तो इतनी बड़ी बड़ी चीजें बना रहा है, तभी तो बड़े बड़े लक्ष्य रख रहा है, बीमे की जरूरत अब हर परिवार का मुखिया समझता है, यह गैस पर खाना नहीं प्यार पक रहा होता है, किसान भी जहां अच्छे दाम मिले वहां सौदा करता है,
ये आपदाओं को आने से पहले ही मोड़ा करता है। मन भारत का अब और दृढ़ हो चुका है, जो ठान ली वो करके ही दम लेता है। थाना है लीकेज हटाना है तो पूरी सिस्टम को डिजिटल कर रहा है। थाना है सब फर्जी वर्जी बंद करना है तो दुनिया के सबसे बड़े डिजिटल पहचान कार्यक्रम को लागू करके दिखाया है। थाना है पहले कभी न बने उतनी तेजी से रोड बनाने हैं। भारत का मन बदला है क्योंकि उसने देखा है कि अब यहाँ चलता है नहीं चलता है। भारत का मन बदला है क्योंकि भारत के मन में अब एक कामदार रहता है। भारत के मन में और भी बहुत सी उमंगें हैं, अंगड़ाइयां हैं, बेसब्रियां हैं नए भारत की ओर बढ़ने की। क्या चाहता है वो खुद के लिए, अपने बच्चों, महिलाओं, किसानों, व्यापारियों के लिए? उसी से पूछते हैं, बदलते हुए इस भारत के बदलाव के लिए आगाज करते हैं, भारत से संवाद करते हैं। सवा सौ करोड़ देशवासी आगे बढ़ना तय कर लेंगे तो दुनिया की कोई ताकत नहीं है हिंदुस्तान को पीछे रख सकती है। करते हैं भारत के मन की बात मोदी के साथ। पहुंचाएं हम तक अपने मन की बात, आइए बनाएं भविष्य का भारत मिलकर एक साथ। डायल करें 6357171717। मुख्यमंत्री श्री विजय भाई ने विनती करू સાથે આખો વિષય આવી ગયો છે, પરંતુ માત્ર ઘોષણાપત્ર વાયદાઓ એ ભારતીય જનતા પાર્ટી કરવા માંગતી નથી। નરેન્દ્રભાઈ અને અમિતભાઈના આ વખતે એક નવો વિચાર કે સંકલ્પ પત્ર એ અલગ અલગ 11-12 વિષયો કે જેમાં યુવાનો, મહિલાઓ, વેપારી, કિસાન, દલિત, વંચિત, આદિવાસી, વિદ્યાર્થીઓ આ બધા વિષયો અલગ અલગ ચૂંટા છે, એના ઉપરના સૂચનો અને સૂચનોના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવશે। આજ દિવસ સુધી આ દેશની રાજનીતિમાં પાર્ટી પોતે જ કાર્યાલયમાં બેસીને ઘોષણા પત્ર બનાવતું હતું, એને બદલે જનતા વચ્ચે જઈને જનતાના સૂચનો લઈ એના સ્વપ્નના આકાંક્ષાઓ પૂરા કરવા માટે આખી એક નવી પ્રકારનો કાર્યક્રમ કે પ્રજા વચ્ચે જવું અને એના માટે પ્રત્યેક લોકસભામાં એક રથ મોકલવામાં આવશે। જે રીતે ટોલ ફ્રી નંબર આપ્યો છે એના ઉપર પણ સૂચન થઈ શકશે, આ રીતે સૂચન પત્ર પણ આપવામાં આપ્યું છે, એ આ પ્રકારના બોક્સમાં દરેક રથ વખતે જ્યાં જ્યાં ફરશે ત્યાં લોકો પોતાના સૂચનો નાખી શકશે। એટલે જનતાના આવેલા સૂચનોના આધાર ઉપર જનતાની વાત મનની એ ભારતીય જનતા પાર્ટી કરવા માંગે છે। એટલે કે નરેન્દ્રભાઈ જનતા જે ઈચ્છે છે એ કરવા માંગે છે અને ભારતનો બદલાવ કરવા માંગે છે। 5 વર્ષ જે રીતે શાસન નરેન્દ્રભાઈ ચલાવ્યું એ પણ જનતા વચ્ચે છે અને એ આપણે આ સીડીમાં બધી વસ્તુ જોઈ શકીએ છીએ, ત્યાં દેખાવામાં પણ આવશે નીચે લોકોને, અને હવે ભવિષ્યના 5 વર્ષમાં કેમ કરવું છે, દેશને આગળ કેમ લઈ જવું છે એ માટેનો આખો કાર્યક્રમ આજે લોન્ચ કરવામાં આવી રહ્યો છે। દેશમાં આખામાં તમામ લોકસભા ક્ષેત્રોમાં આ પ્રકારની વ્યવસ્થા બનાવવામાં આવી છે। રથ જશે, સૂચન પેટીઓ હશે, ડાયલથી પણ લોકો કરી શકશે, સોશિયલ મીડિયાથી પણ લોકો કરી શકશે, એસએમએસ દ્વારા પણ કરી શકશે અને નરેન્દ્રભાઈ સીધા આ બધા સૂચનો એમને મળશે અને એના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટી ભવિષ્યનું ભારત અને એ માટેનો સંકલ્પ પત્ર જાહેર કરશે। તો ચૂંટણી એના તૈયારી રૂપે આ પ્રકારે આજથી ગુજરાતમાં 26 રથ એને પ્રસ્થાન કરાવીએ છીએ અને 26 રથો લોકો વચ્ચે જઈ અને ગુજરાતની જનતા જે ઈચ્છતી હશે એ ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતા નરેન્દ્રભાઈને સીધું લોકોને પાસે સૂચનો પહોંચશે અને એના આધાર ઉપર ભવિષ્યમાં આપણો સંકલ્પ પત્ર બનશે। વિજયભાઈ, આજે
જે આ રથમાં અલગ અલગ પ્રકારે આ કેમ્પેઇન કેવી રીતે થવાનું છે, એટલે વોઇસ રેકોર્ડ, વિડીયો રેકોર્ડિંગ, વેબસાઇટ, સૂચન પેટી અને કાર્યક્રમો દ્વારા આ સૂચનો એકત્રિત થાય એની એક ઝલક આપતો, એક જે કેમ્પેઇન જે થવાનું છે એની પ્રોસિજર દર્શાવતો એક નાનકડી એક ડોક્યુમેન્ટરી આપને બતાવે છે, પછી તમે પ્રશ્ન નહીં. હમારા કામદાર ન દિન દેખતા હૈ ન રાત, બસ ઈમાનદારી સે કામ કરતા જાતા હૈ હમારે લિયે. મુજે અપને લિયે કુછ નહીં ચાહિયે, સવા સો કરોડ દેશવાસી યહી મેરા પરિવાર હૈ, આપકા કલ્યાણ ઇસીલિયે લડાઈ લડ રહા હું. હમારા પ્રધાન સેવક, ઉસકા બસ એક હી મંત્ર હૈ, સબકા સાથ સબકા વિકાસ. બચ્ચો કો પઢાઈ, યુવાઓ કો કમાઈ, બુજુર્ગો કો દવાઈ, કિસાનો કો સિંચાઈ और जन जन की सुनवाई, ये हमारे लिए विकास का राजमार्ग है. हमारे मोदी जी, उनका बस एक ही उसूल है, इंडिया फर्स्ट. जो देश का भला चाहता है उसे मजबूत सरकार चाहिए, जो दल का भला चाहता है उसको मजबूत सरकार. आज दिशा सही है, राह सही है, साथ सही है, तभी तो आज हम न्यू इंडिया का इतना बड़ा सपना देख पाए हैं. पर कैसा होगा ये न्यू इंडिया, क्या है हमारी अपेक्षाएं, हमारा लक्ष्य, हमारा विजन नए भारत के लिए. ये हमसे बेहतर और कौन बता सकता है, और मोदी जी से बेहतर और कौन समझ सकता है. तो आइए सीधे करते हैं भारत के मन की बात मोदी के साथ. देश भर के पब्लिक प्लेसेस पर रखे जाएंगे 7,500 सजेशन बॉक्स. बस आप पास रखी पेन उठाइए और साथ रखी सजेशन स्लिप पर लिख दीजिए अपने मन की बात. आप अपने सुझाव ऑनलाइन भी दे सकते हैं और सोशल मीडिया पर इस पेज को लाइक और फॉलो भी कर सकते हैं. #भारत के मन की बात के साथ आप अपने सुझाव ट्वीट या पोस्ट भी कर सकते हैं, या फिर 6357171717 पर डिस्कॉर्ड या व्हाट्सएप भी कर सकते हैं. आप अपने मन की बात देश के कोने कोने में पहुंचने वाले रथ के माध्यम से लिखित या फिर वीडियो द्वारा भी पहुंचा सकते हैं. और हाँ, आपके मन की बात भारतीय जनता पार्टी के अगले संकल्प पत्र और भारत के भविष्य के संकल्पों में हो सकती है शामिल, और न्यू इंडिया की नींव में रहेगा आपका योगदान भी. तो चलिए करते हैं भारत के मन की बात मोदी के साथ. पहुंचाएं हम तक अपनी मन की बात, आइए बनाएं भविष्य का भारत मिलकर एक साथ. डायल करें 6357171717. સોંગ તમારું કેમ્પેઇન જે લોન્ચ થઈ છે, કેમ્પેઇન સોંગ છે, થીમ સોંગ. મન કી બાત સુની ઓર ધુઆ હટાને નિકલ પડે, ગાઉં ગાઉં
बात, आइए बनाएं भविष्य का भारत मिलकर एक साथ। डायल करें 6357171717। એકચ્યુઅલી ગુજરાતમાં આ બધી વસ્તુ છે જ. મધ્યપ્રદેશ તો કોંગ્રેસ તો ખાલી વાતો કરે છે, અને આ વખતના બજેટમાં ખેડૂતો માટે પણ કેન્દ્રની સરકારે કાફી પગલાં લીધા છે, એટલે કોઈ વિષય દેતા નથી. સાહેબ, એક વસ્તુ એ પૂછવાનું છે કે આપણે દેશ આખો 225 કરોડનો દેશ છે, તમે સમગ્ર દેશની અંદર જ્યારે તમે આ આખો રથ મોકલવાના છો, ગુજરાતમાં જ ખાલી 7500 જેટલી પેટી મૂકવાના છો, દેશભરમાં તમે 7500 વોટ્સઅપ છે, ટ્વિટર છે, ફેસબુક છે, આનું સંકલન કરવા માટે ભાજપ દ્વારા કેટલા સભ્યોની ટીમ બનાવવામાં આવી છે? કારણ કે એક મહિના પછી તો ચૂંટણીની જાહેરાત થશે, એ પછી તો તમે સંકલ્પ પત્ર પણ જાહેર કરશો, તો આના માટે તમે કેટલા લોકોની ટીમ બનાવી શકો જે આ સંકલ્પ પત્ર? દરેક લોકસભા વિધાનસભાના ઇન્ચાર્જો સહ ઇન્ચાર્જો બનાવવામાં આવ્યા છે. પાર્ટીનું જે સંગઠનનું ફોરમ છે, જે મારા જિલ્લા હોદ્દેદારથી માંડીને મંડળ શક્તિ કેન્દ્ર સુધીનું, આ બધા જ કાર્યક્રમમાં રથની સાથે ઇન્વોલ્વમેન્ટ લેશે. વિવિધ પ્રકારના 12 જેટલા એક અલગ અલગ ક્ષેત્ર, જેમ યુવા કીધું, મહિલા કીધું, એ પ્રકારના બધા જ પ્રકારના ક્ષેત્રોમાંથી સૂચનો લેવામાં આવશે. બીજું, પ્રબુદ્ધ નાગરિક સંમેલનથી માંડી અલગ અલગ વર્ગના પણ સંમેલનો કરશે, એ વખતે પણ આ રથ અને આ પ્રકારના સૂચનો ત્યાં પણ લેવામાં આવશે. કુલ 5 પ્રકારે સૂચનો લેવાના છે, જેમાં એક બતાવ સૂચનો પછી એનું દરેક રાજ્ય લેવલે પ્રદેશનું સંગઠન એ કાર્યાલય ખાતે સ્કૂટીની અમે અહીંયા જિલ્લાવાર, વિધાનસભાવાર અને લોકસભાવાર અહીંયા એકત્રિત થશે, અને પ્રદેશ દ્વારા સ્કૂટીની કરી, કારણ કે ભાષા ગુજરાતી હશે, એટલે એ ગુજરાતીમાં આખું અમે કન્વર્ટ કરીને એ પછી ત્યાં કેન્દ્રમાં મોકલવામાં આવશે, અને દરેક રાજ્યોમાં આવી રીતે થશે. અમે હિન્દીમાં એથી ટ્રાન્સલેટ કરીને એની સમરી બનાવીને અમે બધું કમ્પ્લીટ રીતે રાષ્ટ્રીય લેવલે, હું તમારો જવાબ આપી દઉં, રાષ્ટ્રીય લેવલે 1000 લોકોની ટીમ બની છે. એ ટીમ આ પણ સ્કૂટીની કરશે, જેમ કેઓક્સમાં કોઈ વોઇસથી રેકોર્ડિંગ કર્યો હશે, બોલ્યા હશે, એની પણ સ્કૂટીની કરશે. દેશમાં એક સંકલ્પ પત્ર સમિતિ, એ પણ ભારતીય જનતા પાર્ટીની બની છે, એની બેઠકો થશે, અને અંતે અમિતભાઈ શાહ સાથે, નરેન્દ્રભાઈ સાથે આખી સ્કૂટીની કરીને, દાખલા તરીકે એકના એક સૂચન આવ્યા હોય તો એ સ્વાભાવિક છે નીકળી જાય, એક જ પ્રકારના, તો એક પ્રકારની સ્કૂટીની કરી અને એના આધાર ઉપર ચર્ચા વિચારણા કરીને સંકલ્પ પત્રો અમારું જાહેર થશે. આજનો જે કાર્યક્રમ છે, આજે અભિયાનના સંદર્ભમાં જ આપણે અભિયાનના સંદર્ભમાં ચર્ચા કરીએ, એના માટે આપણે નિર્દેશીશું. સંકલ્પ પત્ર જયારે જાહેર કરીશું, એમણે અમે જે ગયા વખતે સંકલ્પ પત્ર આપ્યો હતો એમાંથી અમે આ દેશ હિત માટેના સંકલ્પ પત્રમાંથી કેટલા કામો, હું તો આપને કહું છું કે રાજ્ય વિધાન અમારી રાજ્યની હોય કે દેશનું, જયારે જયારે સરકાર જે વખતે આવી છે ત્યારે 100 નહીં 125 ટકા સંકલ્પ પત્રમાં ન કહ્યું હોય એનાથી પણ 25-50% વધારે કામો એ જનતાના હિતમાં અમે કર્યા છે. રામ મંદિરના મુદ્દામાં પણ સ્પષ્ટ કીધું છે કે બંધારણીય રીતે આનો ઉકેલ કાઢવામાં આવશે અને એ ચાલી રહી છે પ્રક્રિયા.
રામ મંદિર માં બહુ સ્પષ્ટતા પૂર્વક ગયા વખતે કહી દીધું છે, સંકલ્પ પત્ર માં છે. સોમમાં એક મુદ્દા નથી, મુદ્દા માંગવામાં આવ્યા છે લોકો પાસેથી. મુદ્દા ચિંતન ચિંતન અમારી નહીં, દેશ ની બધી પાર્ટીઓ ઇન્ક્લુડિંગ બીજેપી. સારી વસ્તુ કઈ રીતે સ્વીકારવું, મારું શું કહેવું છે કે કઈ રીત પણ જરૂર કેમ પડી એ વિષય નથી. વિષય બધું પ્યોરિફાઈ કરી છે કે ભાઈ એક વખત જે પ્રજાના પ્રતિનિધિઓ સીધા સૂચનો આપતા હતા એને બદલે હજીથી આગળ છે. અને કાયમ કે છે કે નાનામાં નાના માણસનું પણ મહત્વનું સૂચન ક્યારેક આવતું હોય છે. તો આપણે આનો બેઝ મોટો કહીએ છીએ અને બેઝ મોટો કરીને વધુ ને વધુ સૂચનો લાવીને સારો મેન્યુફેસ્ટો બને કે જેથી કરીને એ દિશામાં નયા ભારતનું નિર્માણમાં આપણે આગળ વધી શકીએ. એટલે એ વાત થઈ ને કે આખી વસ્તુને આપણે બધી વસ્તુ લઈ આખા, કારણ કે દેશ આખાનો મેન્યુફેસ્ટો છે. તામિલનાડુની અલગ સમસ્યા હશે, નોર્થ ઇસ્ટ ફ્રન્ટની કંઈક પોતાની અલગ અપેક્ષા હશે, ગુજરાતનું કંઈક હશે ને કાશ્મીરની કંઈક જુદી વાત હશે. તો આ બધી વસ્તુ નીચેથી આવે પછી દરેક સ્ટેટ પોતાનું એને ક્યોરિફાઈ કરશે અને પછી સેન્ટ્રલમાં જશે અને સેન્ટ્રલની જે ટીમ છે એને ફાઇનલાઇઝ. નરેન્દ્રભાઈ વિજયભાઈ કઈ વિચાર, છવ્વીસ વિધાનસભા પર આજે લોકસભા, 26માંથી કેટલી લોકસભા એવી લાગે છે જેમાં આ રથને વધુ દોડાવવો પડશે, વધુ પેટ્રોલ કરવું? નહીં, અમે 26માં વધુ ને વધુ દોડાવવાના છીએ. એટલે તમારી જે વાત ને હું સમજુ છું તમે શું કહેવા માંગો છો. એટલે 26 સીટમાં આપણે ઇન્ટેરિયર સુધી મેક્સિમમ લોકોને આમાં કવરેજમાં ભેગા લેવાના છીએ અને આગળ. હજી તો જો આ તો શરૂઆત છે, પ્રચાર પણ ધમાકેદાર બધો ગાવાનો છે. એટલે આ તો ખાલી સૂચનો લેવા જાય છે, એમાં અમે ખૂબ 26 સીટમાં દોડવાના છીએ અને 26 જીતવાના છીએ. વિજયભાઈ એની સાથે જોડાયેલો બીજો પ્રશ્ન, ખાસ 14 લોકસભા ચૂંટણી વખતે પણ મેનિફેસ્ટો જાહેર કર્યો હતો, ગુજરાત વિધાનસભા વખતે પણ મેનિફેસ્ટો જાહેર કર્યો હતો, તો આ મેનિફેસ્ટો કેટલા હકીકતની રીતે અમલીકરણ થયા? જે બધા લગભગ લગભગ બધા થાય છે અને એનાથી પણ મેનિફેસ્ટોમાં ન હોય એવા પણ ઘણા અનેક નિર્ણયો અત્યારે તો નવા સૂચનો નીચે કોશિશ કરેંગે. હા ચોક્કસ આપણે વન બાય વન સોલ્વ કરીએ. એટલે એ વિષય અમિતભાઈને પૂછો, અમિત ચાવડાને કે શું ચાલી રહ્યું છે. જો અમે ભારતીય જનતા નહીં, વારંવાર જોવા ભાઈ એ પછીની વાત છે. પેલા વહેલા ત્યાં કેટલાની તકલીફ છે, શું પ્રકારની તકલીફ છે. આજે તમે બધાએ છાપ્યું છે કે એના ધારાસભ્યો દોડીને દિલ્હી ગયા છે, કારણ અમે નથી કહેતા, એ તો એ લોકો જ કરી રહ્યા છે, કરે છે. એટલે નેતાગીરી પરના ભયંકર પ્રશ્નો ત્યાં ઉભા છે જ. એટલે આ કોઈ વસ્તુમાં ભારતીય જનતા પાર્ટી કોઈ વસ્તુની સાથે અમે કોઈ વસ્તુ કરતા પણ નથી. એ પોતાના આંતરિક મામલા અને આંતરિક એનું ઘર જે રીતે ચાલી રહ્યું છે અમારા બાબતમાં અમારે એની સાથે કોઈ સંબંધ નથી. જનકભાઈ પ્લીઝ. સર મેરા સવાલ આપસે યે હૈ કી અચ્છી બાત હૈ આપ સુઝાવ માંગ રહે સબ લોગ સે. દિક્કત કબ હોતી હૈ જબ આપ ગજોર કી રાજનીતિ કરને જાતે હૈ, એલાયન્સ કી રાજનીતિ મેં વહી હોતા એક નયા ફિર કોમન પોઈન્ટ હોતા હૈ, મિનિમમ પ્રોગ્રામ હોતા હૈ. એટલે વો ઉસકી બાત કી બાત હૈ. અગર ભારતીય જનતા પાર્ટી ક્લિયર મેજોરિટી કે સાથ ફિર સે સત્તા પર આયેગી તો હમારા યે સંકલ્પ રહેગા. અગર મેન્ડેટ નહીં મિલતા હૈ તો મિનિમમ પ્રોગ્રામ પર ચલેગા, ઉસમે તો જનતા પર હૈ. મેં બતાયા કે રાજ્યસભા મેં અમારી મેજોરિટી નહીં હૈ,
जो कुछ संविधान में संशोधन चाहिए उसमें टू थर्ड मेजोरिटी चाहिए आपको, ये सब पॉलिटिकली और कॉन्स्टिट्यूशनली जो जो कुछ कंपल्सरी आपको चलो भाई नेक्स्ट नर्मदा पानी ना सैंपल अथवा दूषित अमे लोग ले रिया पगला था बधा मित्रों ने विनती के बाद तैयारी के स्वरूप योजना अनुसार